भारत અને શ્રીલંકાને જોડતા આ પુલ વિશે અલગ અલગ દાવાઓ અને અલગ અલગ વાર્તાઓ છે તે રામસેતુ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે। ભારતમાં રામસેતુ પર ઘણા વિવાદ અને રાજનીતિ ચાલી રહી છે। ફરી એક વખત રામસેતુ રાજકીય પાર્ટીઓનો મુદ્દો બની ગયો છે। રામસેતુ સાથે જોડાયેલા દાવાઓ વિશે વાત કરીએ તો હિન્દુ ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ અનુસાર આ પુલ ભગવાન રામ દ્વારા બનાવવામાં આવ્યો હતો। એવું કહેવાય છે કે જ્યારે લંકાના રાજા રાવણે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે ભગવાન રામે વાનરસેનાની મદદથી આ પુલ બનાવ્યો હતો। સમગ્ર વાનરસેના પુલ દ્વારા લંકા પહોંચી હતી અને રાક્ષસોને મારીને માતાને મુક્ત કરાવી હતી। અંગ્રેજો તેને એડમ્સ બ્રિજ કહે છે। બીજી બાજુ મુસ્લિમોએ દાવો કર્યો કે રામ સેતુને આદમે બનાવ્યો હતો। વૈજ્ઞાનિકો આ વાર્તાઓમાં વિશ્વાસ કરતા નથી, તેઓ તેને કુદરતી ઘટના માને છે। ભારતમાં રામ સેતુનો વિવાદ 2005માં શરૂ થયો હતો। તત્કાલીન મનમોહન સિંહની સરકારે સેતુ સમુદ્રમ શિપિંગ કેનાલ પ્રોજેક્ટને આગળ વધારવા માટે લીલી ઝંડી આપી હતી। આ પ્રોજેક્ટ હેઠળ આ પુલને તોડીને એક રસ્તો તૈયાર કરવાનો હતો કે જેથી બંગાળની ખાડીમાંથી આવતા જહાજોને શ્રીલંકાની આસપાસ જવું ન પડે, કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમય, અંતર અને ઈંધણ બચાવવાનો હતો। જો કે હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। ઉલ્લેખનીય છે કે સેતુ સમુદ્રમ પ્રોજેક્ટને વાજપેયી સરકારમાં મંજૂરી આપવામાં આવી હતી। 2004માં વાજપેયી સરકારે આ માટે 3,500 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસના મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા। જ્યારે મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ સરકારે તેને આગળ લઈ જવાનું કામ કર્યું ત્યારે ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।